हाय फ्रेंड्स, अनीताज दावत में आपनु स्वागत छे। आज हूँ तमने बतावीश अमारा कच्छ अने सिंधनी एटले के कच्छीओ अने सिंधीओ में खूब ज प्रख्यात छे एवी वानगी एवी मिठाई सोन हलवो। ए मात्र बनशे आपनो बेज इन्ग्रीडियंट्स माथी। तो चलो केवी रीते बनावीए छीए सोन हलवो जोई लईए। सोन हलवा माटे आपणने जोईशे मेन तो खांड, घी, पाणी अने आ छे सिक्रेट इन्ग्रीडियंट राजगरीनो लोट, जे मात्र ने मात्र 1/4 स्पून छे। आ गार्निशिंग माटे काजू, इलायची अने बदाम। आपणे तरत ज बधुं साथे नाखी देवानुं छे, पाणी, ખાંડ અને ઘી આપણે અત્યારે 3/4 નાખવાનું છે, 1/4 રાખી દઈએ છીએ, એ પછી છેલ્લે નાખવાનું છે। અને સાથે આ જુઓ કેટલો ઓછો મેં લીધો છે રાજગરા ફ્લોર। અને આપણે અત્યારે કશું જ નથી કરવાનું, માત્ર બસ એને ઉકળવા દેવાનું છે। નજર રાખતા રહો કે ઉઘરાઈ ન જાય। આ ડીશ બનાવવા માટે ખૂબ જ પ્રેક્ટિસ જરૂરી છે। આને ઘટ થતા વખતે માટે ઓછામાં ઓછો તમને 35-40 મિનિટ થશે। અને એક વખત આ પ્રોસેસ ચાલુ કર્યા પછી તમે બિલકુલ વચ્ચેથી છોડી નહીં શકો। એને છેક આપણે જ્યારે પ્લેટમાં કાઢીએ ત્યાં સુધી આપણે સતત એને એટેન્શન આપવું પડશે। હવે આ સ્ટેજ પર આપણે ફરી થોડું ઘી નાખીએ છીએ। હવે તે ઘટ થવાની શરૂઆત થઈ ગઈ છે। ફરી બાકીનું ઘી નાખીએ છીએ અને છેલ્લે 1 ચમચી જેટલું મૂકી દેશું, એ ફરી છેલ્લે નાખશું। જોવામાં આવું તાર તાર જેવું થવું જોઈએ। હવે આપણે આ બાકીનું ઘી નાખી દઈએ છીએ બધું। અને એને સતત હલાવતા રહેવાનું છે। જો આપણું આ તૈયાર થઈ ગયું છે અને એને આપણે આ રીતે જ સીધું આમાં સ્પ્રેડ કરી નાખવાનું છે। પછી આપણું આપોઆપ બાકીનું ઘી જે છે એ બધું અલગ પડી જશે, ત્યારે આપણે કાઢી લેશું। આપણું વધારાનું ઘી છે એ આપણે આમાં લઈ લઈએ છીએ, અલગ કટોરીમાં કાઢી લઈએ છીએ। હવે થોડી વારમાં 3-4 મિનિટમાં જ આપણો આ સોન હલવો થોડો ઠરી જશે, એટલે આપણે એને ટુકડા કરીને સર્વ કરી શકશું। મારી વાનગી કેવી લાગી તે મને જરૂર ફીડબેક આપશો અને મારી ચેનલ અનીતાઝ યુટ્યુબ જોતા રહેજો।